गुड आफ्टरनून स्टूडेंट, आज आप धोरण सात में एसएस में राजपूत युग नवा शासकों राज्यों तेना विषय की महिती है विद्यार्थी मित्रों अपने मेळवानी छे। तो विद्यार्थी मित्रों अगाउ मैं तमने कीधु तू कि आ टॉपिक छे एमां आपणे उत्तर भारतना राज्यों अने दक्षिण भारतना राज्यों छे तेना विषेनी आपणे माहिती छे मेळवानी छे। तो आपणे उत्तर भारतना राज्यों छे तेना विषेनी आपणे थोड़ी घणी माहिती छे ए आपणे आगळना टॉपिकमां विद्यार्थी मित्रों जाणी गया था। हवे आपणे अत्यारे राजपूत युग छे एमां क्या क्या शासकों थई गया तेना विषेनी माहिती छे ए आपणे मेळवीए। तो सौथी पहेला आपणे जोईए राजपूत युग में गुजरात शासकों विशेष स्थान है। क्या युग में विद्यार्थी मित्रों? तो राजपूत युग में तो गुजरात में शासकों विशेष स्थान है। आठमी सदी में गुर्जर प्रतिहारों राज्य हतु। कोनु राज्य हतु विद्यार्थी मित्रों? तो आठमी सदी छे, आठमी सदी में गुर्जर प्रतिहारों राज्य हतु। गुर्जर एक ज्ञाति छे, एनु नाम छे, जेम आपणे केम सरनेम होय एम एवी गुर्जर सरनेम छे कि जे प्रतिहारों राज्य हतु। आठमी सदीना मध्य में ईस्वीसन 756 में सरस्वती नदीना किनारे वनराज चावड़ाए अणहिलवाड पाटणनी स्थापना करी हती। कई सदी में विद्यार्थी मित्रों? तो आठमी सदीनी मध्य में ईस्वीसन 756 में सरस्वती नदीना किनारे वनराज चावड़ाए, तो विद्यार्थी मित्रों वनराज चावड़ाए पोताना बाळ मित्र अणहिल भड़वाड़ना नाम उपरथी एने नवुं नगर वसाव्युं। एने नाम शुं आप्युं विद्यार्थी मित्रों? अणहिलवाड पाटण छे एवुं नाम छे ई आपेलुं हतुं। आ समये गुजरातमां सौराष्ट्र अने कच्छमां चावड़ा वंशना शासकों हता। क्या वंशना शासकों हता विद्यार्थी मित्रों? तो गुजरातमां सौराष्ट्र अने कच्छमां चावड़ा वंश छे तेनुं शासक हतुं। હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના જે શાસકો હતા એમાં કોનો કોનો સમાવેશ થાય વિદ્યાર્થી મિત્રો? તો વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત જે કચ્છ જિલ્લામાં આવેલું છે અને ભદ્રાવતી એટલે કે કચ્છનો સમાવેશ થાય છે। ટૂંકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા એ શાસકો વઢવાણ, દીવ, ઓખામંડળ, પાવા, પાટગઢ એટલે કે લખપત અને ભદ્રાવતી એટલે કે કચ્છનો સમાવેશ થાય છે। તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આના ટોપિક છે એ પાછો આપણે રિપીટ છે એ કરી લઈ કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું મહત્ત્વ છે એ કેવું હતું વિદ્યાર્થી મિત્રો? વિશેષ હતું। પછી એમ કહેવાય છે કે આઠમી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું અને આઠમી સદીની મધ્યમાં ઈસવીસન 756માં, કઈ સાલમાં વિદ્યાર્થી મિત્રો? 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડા છે એણે અણહિલવાડ પાટણની સ્થાપના છે એ કરી હતી। પોતાના બાળ મિત્ર અણહિલ ભડવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ આ નવું નગર છે એનું નામ શું રાખ્યું હતું? અણહિલવાડ પાટણ છે એવું નામ રાખેલું છે એવું પહેલાંના સમયના શાસકો છે એ કહે છે। આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા જેમાં આપણે વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત અને ભદ્રાવતી એટલે કે કચ્છનો સમાવેશ છે એ આપણે કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્તર ભારતના રાજ્યો છે, ઉત્તર ભારતના રાજ્યો અને શાસકો તેનો જ આપણે પરિચય છે એ આપણે મેળવીએ છીએ। અને મેં તમને એની પહેલાં પણ એકવાર કીધું હતું કે હું જે ટોપિક કરાવવાની હોય એ ટોપિક ઘરે તમારે એક વખત રીડિંગ કરી લેવું તો તમને સમજવામાં તકલીફ પડશે નહીં। પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે। આ બધા શાસકો એટલે કે આગળ આપણે જે શાસકોનો પરિચય મેળવ્યો એ બધામાં આપણે એમ કહી શકીએ કે જે સોલંકી યુગ છે એ આવ્યું એને આપણે શું કહીએ છીએ? સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ। ખાલી જગ્યા એમસીક્યુ અને એક માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે કે સોલંકીઓના શાસનકાળને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? તો સોલંકીઓના શાસનકાળને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ। હવે આ વંશમાં ક્યા રાજાઓ થઈ ગયા? તો મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ,
ભીમદેવ બીજો વગેરે ખૂબ શક્તિશાળી શાસકો છે એ થઈ ગયા. ફરીથી સોલંકીઓના શાસનકાળને આપણે રાજપૂત શાસનના સુવર્ણયુગ તરીકે ઓળખીએ છીએ. અને આ વંશમાં કયા રાજાઓ થઈ ગયા? તો મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ભીમદેવ બીજો ખૂબ જ શક્તિશાળી શાસકો છે એ થઈ ગયા. ભીમદેવ પ્રથમ અને ભીમદેવ બીજો બે નામ સરખા છે એટલે આપણે પ્રથમ અને બીજું એમ નામ આપેલું છે. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ પહેલેથી જ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ જ છે અને એની કીર્તિ છે એ વિદેશોમાં પણ ફેલાયેલી છે. તો સોલંકીઓના શાસનમાં પણ એમ કહેવાય છે કે ગુજરાત છે એ આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. આર્થિક એટલે કે ધંધાની બાબતમાં કે દરેક વર્ગ વ્યક્તિ છે એ પોતાનું કામ કરી અને આર્થિક રીતે કેવો હતો? પગભર હતો. અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ સોલંકીઓનું યુગ છે એ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખીંગાળની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ એટલે કે સોલંકી સાથે થયા હતા. જૂનાગઢના શાસક એટલે કે જૂનાગઢનો રાજા ને આપણે શાસક કહીએ. એની દીકરી કોણ? તો રાખીંગળ. જૂનાગઢનો શાસક કોણ? તો રાખીંગળ. એની દીકરી ઉદયમતી છે. તેના લગ્ન કેની સાથે કર્યા હતા? ભીમદેવ પ્રથમ એટલે કે સોલંકી સાથે થયા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ઉત્તરના રાજ્યોનો જ પરિચય મેળવીએ છીએ. ફરીથી આપણે એમ કહી દઈએ કે આ બધા શાસકો છે એમાં આપણે સોલંકીઓનું શાસનકાળ છે એને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ. કયા શાસનને? તો સોલંકીઓના. સોલંકીઓના વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? તો મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો, આવા ખૂબ જ શક્તિશાળી શાસકો છે એ સોલંકી યુગમાં થઈ ગયા. સોલંકી યુગના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ કેવું હતું? વિદ્યાર્થી મિત્રો, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગુજરાત છે એ ખૂબ જ સમૃદ્ધ હતું. અને જૂનાગઢના શાસક રાખીંગળની દીકરી છે ઉદયમતી, તેના લગ્ન કેની સાથે થયા હતા? તો ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરમાં રાજપૂત યુગના શાસકો છે એટલે કે ઉત્તરના જે શાસકો છે ઉત્તર દિશામાં એના વિશે આપણે માહિતી છે એ આ ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો મેળવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ ક્લાસ વર્કની અંદર આમાંથી ગમે તે 5 ટોપિક છે એ લખવાના છે. ક્લાસ વર્કમાં ગમે તે 5 ટોપિક લખવાના છે અને હોમવર્કમાં આખો ટોપિક લખી અને તમારે બતાવવાનો છે. કેમાં? હોમવર્કમાં. હોમવર્કમાં આખો ટોપિક અને ક્લાસ વર્કમાં ગમે તે 5 પોઈન્ટ છે એ લખવાના છે. ફરીથી એક વખત આના ટોપિક છે એ આપણે રિપીટ છે એ કરી દઈએ કે ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે એમાં રાજપૂત યુગનું સ્થાન છે એ કેવું હતું? વિદ્યાર્થી મિત્રો, રાજપૂત યુગનું સ્થાન છે એ ખૂબ જ ઊંચું હતું. અને કહેવાય છે કે 8મી સદી છે, 8મી સદીની મધ્યમાં એટલે કે 756 સાલ છે. 756 સાલમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના છે એ કરેલી હતી. અને એવું પણ કહેવાય છે કે પોતાના બાળ મિત્ર અણહિલ ભળવાડના નામ ઉપરથી આ નવું નગર વસાવ્યું એને અણહિલવાડ પાટણ છે એવું નામ આપે છે. પછી સૌરાષ્ટ્ર અને કચ્છ છે એમાં ચાવડા વંશના શાસકો છે એ થઈ ગયા હતા. જેમાં કોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ એટલે કે પાટગઢ, લખપત, ભદ્રાવતી અને કચ્છ છે એનો સમાવેશ થાય છે. અને એવું પણ કહેવાય છે કે સોલંકી યુગનો શાસનકાળ છે એને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ. અને આ શાસકોમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શાસકો છે એ થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો રાજપૂત યુગના શાસકો છે તે ટોપિક અહીં આપણો પૂરો થાય છે. આગળનો ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશી.